આપણે કણનું સંતુલન આ ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. જ્યારે કણ પર કોઈ પદાર્થ પર એક કરતા વધારે બળો લાગતા હોય આ વખતે કણને સંતુલનમાં રહેવા માટેની શરત આપણે જોવાની છે. કણનું સંતુલન એટલે શું અને કણને સંતુલનમાં રહેવા માટેની શરત. જ્યારે કોઈ કણ પર એક કરતા વધારે બળો લાગતા હોય ત્યારે આ બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય તો કણનો પ્રવેગ શૂન્ય હોય. આ સ્થિતિને કણનું સંતુલન કહે છે. જ્યારે કોઈ કણ પર કે કોઈ પદાર્થ પર એક કરતા વધારે બળો લાગતા હોય અને આ બધા બળોનો સદિશ સરવાળો જો શૂન્ય થતો હોય એટલે કે કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય, કણ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય, તો કણનો પ્રવેગ શૂન્ય હોય. એટલે કે કા તે અચળ વેગથી ગતિ કરતો હોય કા સ્થિર હોય. પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એટલે આ બે શક્યતાઓ, કા પદાર્થ સ્થિર હોય કા પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરતો હોય. ટૂંકમાં કહીએ તો પદાર્થને પ્રવેગ હોય નહીં, પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય. ધારો કે કોઈ એક પદાર્થ પર બે બળો લાગે છે, F1 અને F2, અથવા આ રીતે બે બળો લાગે છે, પદાર્થ પર બે બળો લાગતા હોય ત્યારે કણને સંતુલનમાં રહેવા માટેની શરત. તો પદાર્થ પર લાગતા બંને બળો જો સમાન મૂલ્યના, બેના મૂલ્ય સમાન, સદિશ એટલે F1 સદિશ બરાબર F2 સદિશ નથી લેતા, કારણ કે એ બે ક્યારે સમાન ન થઈ શકે, બેની દિશા અલગ અલગ છે, એટલે બે સદિશ સમાન નથી, બેના મૂલ્ય સમાન. જો પદાર્થ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય અને એક રેખસ્થ હોય, એક બિંદુમાંથી પસાર થતા હોય, તો આવા બે બળોનો સદિશ સરવાળો એટલે કે પરિણામી બળ σF એ શૂન્ય થાય. ખ્યાલ આવ્યો? કોઈ એક બિંદુમાંથી બળની કાર્યરેખા પસાર થતી હોય એવા બધા બળોને એક બિંદુગામી બળો કહેવાય. એક બિંદુગામી બળો એટલે શું? તો જે બળોની કાર્યરેખાઓ કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી હોય, આ એક બળ છે એની કાર્યરેખા આ બિંદુમાંથી પસાર થઈ, આ બીજું બળ એની કાર્યરેખા આ બિંદુમાંથી પસાર થઈ, આ ત્રીજું બળ એની કાર્યરેખા આ બિંદુમાંથી પસાર થઈ, આ ચોથું બળ એની કાર્યરેખા આ બિંદુમાંથી પસાર.
એટલે આ બધા એક બિંદુ ગામી બળો છે. તો ખ્યાલ આવ્યો, જ્યારે કોઈ કણ પર બે બળો લાગતા હોય ત્યારે કણને સંતુલનમાં રહેવા માટેની શરત, આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ હોય એટલે ચોખ્ખું બળ શૂન્ય થાય. ચોખ્ખું બળ શૂન્ય થાય એટલે કણ અથવા તો પદાર્થ કાં સ્થિર હોય, કાં અચળ વેગથી ગતિ કરતો હોય, કાં એનો પ્રવેગ શૂન્ય હોય, અથવા એનો પ્રવેગ શૂન્ય છે એમ કહો. હવે એક કરતા વધારે બળો લાગતા હોય આ એક પદાર્થ પર કુલ ત્રણ બળ લાગે છે, F1 વેક્ટર, F2 વેક્ટર અને F3 વેક્ટર. આ ત્રણ બળ લાગતા હોય ત્યારે આ પદાર્થને સંતુલનમાં રહેવા માટેની શરત, તો કે ત્રણેય બળનો સરવાળો સિગ્મા F વેક્ટર = 0. તો સિગ્મા એફ એટલે ત્રણેય બળનો સદિશ સરવાળો, F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર પ્લસ F3 વેક્ટર = 0. તો આમાં આપણે F3 વેક્ટરને સૂત્રનો કર્તા બનાવીએ, માઇનસ F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર. F1 અને F2 ત્રણ બળમાંથી કોઈ પણ બે બળનો સદિશ સરવાળો એ ત્રીજા બળ જેટલો અને એની વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ, ચોખ્ખું બળ શૂન્ય થાય અને એ પદાર્થ, એ કણ છે એ સંતુલનમાં હોય. આ F1 અને F2 આ બે બળનો સદિશ સરવાળો કરીએ એટલે જે પરિણામી બળ આપણને મળે સભાચકોના નિયમ પ્રમાણે, ખ્યાલ આવ્યો, આ બે બળો છે, બે સદિશ છે, આ બે નો સરવાળો કરવો હોય તો સભાચકોનો અથવા ત્રિકોણનો નિયમ આપણે લેવો પડે. તો આ બે સદિશો જેની પાસ પાસેની બાજુ હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે પૂરો કરી દઈએ, તો જે બિંદુમાંથી આ બે સદિશો નીકળાય છે એ જ બિંદુમાંથી આ ચતુષ્કોણને વિકર્ણ દોરીએ, તો આ વિકર્ણ દર્શાવતો સદિશ છે એ આ બંને સદિશોનો સરવાળો કરતા મળતો પરિણામી સદિશ થાય. તો આ બંનેનો સરવાળો કરતા મળતો પરિણામી સદિશ એટલે આ વિકર્ણ દર્શાવતો સદિશ, જેને આપણે એક ડેશ વડે દર્શાવીએ. તો લાગતા હતા ત્રણ બળો, પણ ત્રણમાં જે બે બળ છે F1 અને F2, તો F1 અને F2 નું જે પરિણામી બળ આવ્યું એ F ડેશ. હવે ત્રણ બળ ભૂલી જાઓ, હવે બે જ બળ છે, કયા કયા? એક આ બે નું પરિણામી બળ આવ્યું F ડેશ અને આ F3. પછી બે બળો લાગતા હોય ત્યારે સંતુલનમાં રહેવા માટેની શરત, આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ હોય એટલે ચોખ્ખું બળ શૂન્ય થાય. તો F1 પ્લસ F2 આ બે સદિશ નો સરવાળો કર્યો એટલે આપણને નવો સદિશ મળ્યો F'. તો આ શું કહેવા માંગે છે? ત્રણ બળ લાગતા હોય ત્યારે કોઈ પણ બે બળનો સદિશ સરવાળો છે એ કેટલો થાય? ત્રીજા બળ જેટલો ને એનાથી વિરુદ્ધ. એવું જરૂરી નથી કે F3 વેક્ટર બરાબર માઇનસ F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર. તમે આ બે નો સરવાળો કરો તો આ બે નો સરવાળો કરતા જે મળતું પરિણામી બળ આવશે એ આમ આવશે, એ કેટલું હશે? આ F2 જેટલું ને એનાથી વિરુદ્ધ દિશા. આ બંને બળનો સરવાળો કરો, સદિશ સરવાળો, તો એનું જે પરિણામી બળ આવશે એ કેટલું હશે? આ સિવાયનું જે બળ વધ્યું F1 એના જેટલું ને એનાથી વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં, જ્યારે કોઈ કણ પર બે કરતા વધારે બળો લાગતા હોય ત્યારે કણને સંતુલનમાં રહેવા માટેની શરત, બે કરતા વધારે બળો લાગતા હોય ત્યારે એક બળ સિવાય જે, માનો ચાર બળ લાગે છે, તો ચાર બળમાં બે બળનો સરવાળો છે બાકીના બે બળ જેટલો એનાથી વિરુદ્ધ થઈ શકે,
ત્રણ બળનો સદિશ સરવાળો છે એ ઓલા ચોથા બળ જેટલો એના કરતા વિરુદ્ધ હોય છે. જો પરિણામી બળ શૂન્ય હોય તો ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય. સિગ્મા એફ ઓફ એક્સ, જો કોઈ કણ પર ત્રણ બળ લાગે છે અને કણ સંતુલનમાં છે એટલે કે ત્રણેય બળનો સદિશ સરવાળો શૂન્ય હોય તો એના ઘટકોનો સરવાળો શૂન્ય થાય. ત્રણેય બળના એક્સ એક્સ ઘટકનો સરવાળો એટલે સિગ્મા વન એક્સ પ્લસ સિગ્મા ટુ એક્સ પ્લસ સોરી એફ ઓફ વન એક્સ પ્લસ એફ ઓફ ટુ એક્સ પ્લસ એફ ઓફ થ્રી એક્સ બરાબર ઝીરો. આ શું કહેવા માંગે છે? ત્રણ બળ લાગે છે અને ત્રણે ત્રણ બળનો સદિશ સરવાળો શૂન્ય છે તો પેલા બળનો એક્સ ઘટક, બીજા બળનો એક્સ ઘટક અને ત્રીજા બળનો એક્સ ઘટક ત્રણે ત્રણ બળોના એક્સ એક્સ ઘટકનો સરવાળો શૂન્ય થાય, ત્રણેય બળોના વાય વાય ઘટકનો સરવાળો શૂન્ય, અનુરૂપ ઘટકોનો સરવાળો શૂન્ય. સિગ્મા એફ ઓફ વાય એટલે કુલ વાય એક્સની દિશામાંનું બળ શૂન્ય. તો કુલ વાય એક્સની દિશામાંનું બળ શૂન્ય એટલે પેલા બળનો વાય ઘટક એફ વન ઓફ વાય એફ ટુ ઓફ વાય એફ થ્રી ઓફ વાય બરાબર ઝીરો, ત્રણેય બળના વાય વાય ઘટકનો સરવાળો શૂન્ય. સિગ્મા એફ ઓફ ઝેડ, ત્રણેય બળના ઝેડ ઝેડ ઘટકનો સરવાળો શૂન્ય થાય. એફ ઓફ વન ઝેડ પ્લસ એફ ઓફ ટુ ઝેડ પ્લસ એફ ઓફ થ્રી ઝેડ બરાબર ઝીરો. આ કણને સંતુલનમાં રહેવા માટેની શરત છે. ખ્યાલ આવ્યો? કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એનો મતલબ જેટલા બળો લાગે છે બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય. તો બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો દરેક બળના એક્સ એક્સ ઘટકનો સરવાળો શૂન્ય, દરેક બળના વાય વાય ઘટકનો સરવાળો શૂન્ય અને દરેક બળના ઝેડ ઝેડ ઘટકનો સરવાળો પણ શૂન્ય થાય. હવેનો જે આપણો ટોપિક છે એ ફ્રેક્શન ઘર્ષણ અને એમાં સ્થિત ઘર્ષણ, બરોબર? ઘર્ષણ એમાં સ્થિત ઘર્ષણ, અલગ અલગ પ્રકારના ઘર્ષણ બળો હોય એમાં સ્થિત ઘર્ષણ વિશે આપણે જોવાનું. સ્થિત ઘર્ષણ સમજાવી ઘર્ષણાંકનું સૂત્ર મેળવો. આમાંથી આ રીતે ક્વેશ્ચન નીકળે, સ્થિત ઘર્ષણાંક સમજાવી, સોરી સ્થિત ઘર્ષણ સમજાવી ઘર્ષણાંકનું સૂત્ર મેળવો. સ્થિત ઘર્ષણ એટલે સ્ટેટિક ફ્રેક્શન, જેને શું કહેવાય ઇંગ્લિશમાં સ્ટેટિક ફ્રેક્શન, એને દર્શાવવા માટેની જે સંજ્ઞા છે એફ ઓફ એસ છે. એફ નો મતલબ ફ્રેક્શન, ઘર્ષણ. પણ કેવા પ્રકારનું ઘર્ષણ? સ્થિત ઘર્ષણ, સ્ટેટિક ફ્રેક્શન. પછી ગતિક ઘર્ષણ હોય તો એફ ઓફ કે, રોલિંગ ઘર્ષણ હોય તો એફ ઓફ આર. તો પેલા આપણે એ સમજીએ સ્થિત ઘર્ષણ કોને કહેવાય.
धारो के एक समतलीय सपाटी पर, समतलीय समस्थिति सपाटी पर एक एम दड़ नो ब्लॉक मुकेलो छे। टेबल नी सपाटी होय एना उपर तमे एक ब्लॉक मुको ए प्रमाणे, तो आ एम दड़ नो ब्लॉक होय तो एम दड़ ना ब्लॉक वडे सपाटी पर लागतुं वजन बळ W बराबर mg, जे अधो दिशामां छे। बराबर, सपाटी ऊपर एम दड़वाला ब्लॉक ने मुकवामां आवे एटले ब्लॉक छे ए सपाटी पर वजन बळ mg जेटलुं बळ अधो दिशामां नीचेनी दिशामां लगाड़े, पण आ ब्लॉक y अक्ष पर स्थिर संतुलनमां छे एटले y अक्ष ऊपर आम जम्पिंग करतो नथी, गति करतो नथी, स्थिर छे। એનો મતલબ બ્લોક વડે સપાટી પર જેટલું વજન બળ અધો દિશામાં લાગે છે સામે સપાટી પણ એટલું જ લંબ બળ ઉપરની દિશામાં લગાડે છે, અને સંપર્ક બળ પણ કહેવાય। આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખા છે, એટલે બે બળનો સદિશ સરવાળો શૂન્ય, માટે વાય અક્ષ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય, એટલે બ્લોક વાય અક્ષ પર સ્થિર સંતુલનમાં છે। ખ્યાલ આવ્યો? વાય અક્ષ ઉપર એની ગતિ થતી નથી। એકલા અટુલા બળનું અસ્તિત્વ જગતમાં ક્યાંય શક્ય નથી। ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બળ હંમેશા જોડમાં હોય, પેરમાં હોય। તમે દિવાલ પર હાથ વડે બળ લગાવો છો ત્યારે સામે દિવાલ એટલા જ મૂલ્યનું બળ તમારા હાથ પર લગાડે છે। એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી। અહીંયા આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, ચોખ્ખું બળ શૂન્ય। જો લંબ ન લાગતું હોત તો બ્લોક છે એ સપાટીની અંદર ખૂટી જવો જોઈએ, તો પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ। ખ્યાલ આવ્યો? ચોખ્ખું બળ શૂન્ય ન હોત તો પ્રવેગ ઉત્પન્ન થાય, પણ બ્લોક તો સ્થિર છે, સ્થિર હોય એટલે ચોખ્ખું બળ શૂન્ય હોય। તો વાય અક્ષ ઉપર બ્લોક સ્થિર સંતુલનમાં છે માટે વાય અક્ષ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય, સિગ્મા એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એનો મતલબ કે એન બરાબર એમ જી, આ બે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે એનો સદિશ સરવાળો શૂન્ય થાય। હવે ધારો કે બ્લોક પર ધન એક્સ અક્ષની દિશામાં, આ જે દિશા છે એને આપણે ધન એક્સ અક્ષ તરીકે લઈએ, આ બાજુની દિશાને ઋણ એક્સ અક્ષ તરીકે। બ્લોક પર ધન એક્સ અક્ષની દિશામાં એફ જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે અને બ્લોક ખસે નહીં, બ્લોકની એક્સ અક્ષ ઉપર ગતિ થાય નહીં, તો એનો મતલબ બીજું કોઈ એક બળ ઋણ એક્સ અક્ષની દિશામાં લાગ્યું હશે, અને આ બીજા બળનું મૂલ્ય એ આપણે જે ધન એક્સ અક્ષની દિશામાં બાહ્ય બળ લગાડેલું છે તેના જેટલું જ હોવું જોઈએ, તો જ ચોખ્ખું બળ શૂન્ય થાય। ધારો કે બ્લોક બહુ વજનદાર હોય, 100 કિલોનો બ્લોક છે, એની ઉપર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે જ બ્લોક ખસે। ખેલો, સમસ્થિતિ સપાટી પર એક મોટો 100 કિલોગ્રામ દળનો બ્લોક મૂકેલો છે અને આપણે 10 ન્યૂટનનું બળ લગાડીએ ત્યારે જ એ ગતિમાં આવે છે, તો તમે 2 ન્યૂટનનું બળ લગાવો ત્યારે એ બ્લોક ગતિ કરતો નથી, તો એનો મતલબ શું થયો? તો તમે જે 2 ન્યૂટનનું બળ લગાવ્યું છે એટલું જ બળ બીજું સામે કોઈક લાગ્યું છે, એટલે પરિણામી બળ શૂન્ય થાય છે। તમે બ્લોક ઉપર 2 ન્યૂટન જેટલો ધક્કો બળ લગાવો ધન એક્સ અક્ષની દિશામાં અને બ્લોક સેજ પણ હલે નહીં, ખસે નહીં, એનો મતલબ કે બ્લોક એમને એક્સ અક્ષ ઉપર સ્થિર, તો સ્થિર સ્થિતિમાં તો ચોખ્ખું બળ શૂન્ય હોય, એટલે કે તમે જે બાહ્ય બળ લગાડ્યું છે એટલું જ બીજું કોઈ બળ અંદર લઈ ગયું છે ઋણ એક્સ અક્ષની દિશા, તો જ આ બે બળનો સદિશ સરવાળો શૂન્ય થાય અને બ્લોક એક્સ અક્ષ ઉપર સ્થિર સંતુલનમાં રહે। હજુ બળનું મૂલ્ય વધારીએ, આપણે વાત કરી, ઉદાહરણ આપ્યું કે 10 ન્યૂટનનું બળ લગાવીએ ત્યારે બ્લોક ખસે,
पहली वक्त बे न्यूटन नु बल लगाव्यु, हवे पांच न्यूटन नु बल लगाव्यु। पांच न्यूटन जेटलो धक्को मार्यो छता ब्लॉक खसो नहीं, एनो मतलब सामे थी ऋण एक्स अक्ष की दिशा में लागत बल पण पांच न्यूटन, बे सदिश सरवाळो शून्य। हजु बल नु मूल्य वधारीए सात न्यूटन, आठ न्यूटन, नौ न्यूटन, नौ पॉइंट नौ न्यूटन। तो सामे सात न्यूटन, आठ न्यूटन, नौ पॉइंट नौ न्यूटन जेटलु बल लगे, हजु ब्लॉक खसतो नथी। जेवु बाह्य बल दस न्यूटन थाय के तरत ब्लॉक खसवानी अणी भराय, एनो मतलब के आ वखते ब्लॉक ज्यारे खसवानी अणी ऊपर होय त्यारे जे विरुद्ध दिशा में बल लागे छे एनो मूल्य मेक्सिमम थाय छे। अहींया हवे आपणे जोईए के एफ जेटलु बल लगाड्यु छतां ब्लॉक खसो नही, एनो मतलब ऋण एक्स अक्ष की दिशा में लागतु बल पण आ बाह्य बल एफ जेटलु हशे। हजू बाह्य बल नु मूल्य सहज वधारीए छतां ब्लॉक खसे नही, तो ओलू जे ऋण एक्स अक्ष की दिशा में बल लागे छे एनु मूल्य पण वधु, ईएफ जेटलू थयुं, परिणामी बल शून्य थयुं। हवे कोई चोक्कस मूल्यना बल माटे ब्लॉक खसवानी अणी ऊपर आवे छे त्यारे आ ऋण एक्स अक्ष की दिशा में लागतुं बल छे ई मेक्सिमम थाय छे। अने हवे जो बाह्य बल नु मूल्य एफ करता सहज वधारवामां आवे तो ब्लॉक बाह्य बल नी दिशा में गति करवा मांडे छे। तो अत्यार सुधी गति नो विरोध करतु जे बल लाग्यु ए बल एटले स्थित घर्षण बल, स्थित घर्षण बल एमने अस्तित्व में आवतु नथी। ज्यारे पदार्थ पर बारथी बल लगाड़वामां आवे त्यारे ए बल अस्तित्व में आवे छे। अने आ बल क्यां सुधी लागे, पदार्थ ज्यां सुधी स्थिर होय त्यां सुधी। एक वक्त पदार्थ गति में आवी जाए पछी आ बल लागे नहीं, पछी जे बल लागे ई गतिक घर्षण कहेवाय। तो पदार्थ अने संपर्क सपाटी वच्चे, पदार्थ एटले आ ब्लॉक आ सपाटी, पदार्थ अने संपर्क सपाटी वच्चे गतिनो विरोध करतु, गतिनो विरोध करतु एटले गतिनी विरुद्ध दिशा में, अने सपाटी ने समांतर जे बल लागे ए बल ने स्थित घर्षण बल कहेवामां आवे छे। पदार्थ अने सपाटीना संपर्क बिंदु पासे अथवा तो पदार्थ अने सपाटीनो ज्यां संपर्क थाय छे ए संपर्क सपाटीओ वच्चे गतिनी विरुद्ध दिशामां, गति जो आम थती होय तो एनी विरुद्ध, टूंकमां बाह्य बळनी विरुद्ध, बाह्य बळनी विरुद्ध अने संपर्क सपाटी ने समांतरे जे बल लागे ए बल ने स्थित घर्षण बल कहेवामां आवे छे। स्थित घर्षण बल ए मेक्सिमम थाय पछी पदार्थ छे गति करवा मांडे। तो पदार्थ ने आपणे गति में लावो हशे, आ ब्लॉक ने गति में लावो हशे तो बाह्य बल केटलुं लगाववुं पड़शे, तो वधुमां वधु जे स्थित घर्षण बल लागे छे एफ ऑफ एस मेक्सिमम, आने महत्तम स्थित घर्षण बल कहेवाय। दस न्यूटन बल वडे ब्लॉक गति में आवतो होय तो एक न्यूटन, बे न्यूटन, पांच न्यूटन, आठ न्यूटन, नौ न्यूटन, नौ पॉइंट नौ न्यूटन ई महत्तम स्थित घर्षण बल छे। एटले त्यां सुधी ब्लॉक गति में आवे नहीं त्यां सुधी आपणुं बल शून्य थई जाय। જ્યારે બાહ્ય બળ 9.9 ન્યૂટન કરતા વધે ત્યારે બ્લોક ગતિ કરે છે બાહ્ય બળની દિશામાં, એનો મતલબ કે ઓલું જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગ્યું એ ધારો કે 9.9 ન્યૂટન હતું તો આપણે એના કરતા સેજ બળ વધેલું એટલે બ્લોક ગતિમાં આવી ગયું। અને એક વખત પદાર્થ ગતિ શરૂ કરે પછી સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી, પછી ગતિ ઘર્ષણ બળ લાગે છે એ આપણે આગળ જોશું। તો ખ્યાલ આવ્યો સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય, જ્યારે પદાર્થ અને સપાટીના સંપર્ક બિંદુ પાસે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સપાટીને સમાંતર ગતિનો વિરોધ કરતું જે બળ લાગે એને શું કહેવાય, સ્થિત ઘર્ષણ બળ। આ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે, લંબ બળના સમપ્રમાણમાં
લંબળ ને નાને કઈ રીતે લાગે વળગી ભાઈ? તો પદાર્થ નું વજન બળ વધારે હોય તો લંબ બળ વધારે હોય, જેમ પદાર્થ નું વજન વધારે એમ સામે લંબળ વધારે લાગવાનું છે, લંબળ વધારે લાગે એમ ઘર્ષણ બળ વધારે લાગે. તો આજે સ્થિત ઘર્ષણ બળ છે એ લંબ બળ ના સમપ્રમાણમાં છે. ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઓફ એસ ઇન્ટુ એન, આ ઘર્ષણ નો નિયમ છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ લંબ બળ ના સમપ્રમાણમાં છે. આ બળ સંપર્ક સપાટીઓના ક્ષેત્રફળ પર આધારિત નથી. જ્યાં મ્યુ ઓફ એસ બરાબર અચળાંક, જેને સપાટીનો સ્થિત ઘર્ષણાંક કહે છે, એટલે મ્યુ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એસ મેક્સિમમ અપોન એમ. મ્યુ ઓફ એસ એ પરિમાણ રહિત છે, એને એકમ નથી, કારણ કે બે બળનો ગુણોત્તર છે. બરોબર? તો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ સપાટી ઉપર રહેલા બ્લોકને ગતિ આપવા માટે જે બાહ્ય બળ લગાડવામાં આવે છે, એ બાહ્ય બળનો વિરોધ કરતું જે ઘર્ષણ બળ લાગે છે, એ ઘર્ષણ બળ મહત્તમ, તો બાહ્ય બળ છે એ કેટલું લગાવવું પડે પદાર્થને ગતિમાં લાવવા માટે? તો જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે એફ ઓફ એસ મેક્સિમમ, એના કરતા છેદ વધારે. તો વધુમાં વધુ ઘર્ષણ બળ ક્યારે લાગે? પદાર્થ આમ ખસવાની અણી ઉપર આવે, ખસું ખસું થાય, એ વખતે જે ઘર્ષણ બળ લાગશે એ મેક્સિમમ હશે. એટલે બાહ્ય બળનું મૂલ્ય જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા સેજ વધી જાય, એટલે હવે ચોખ્ખું બળ શૂન્ય થાય નહીં અને બ્લોક છે એ બાહ્ય બળની દિશામાં ગતિ કરવા માંડે છે. સ્થિત ઘર્ષણાંક છે એ એકમ રહિત પરિમાણ રહિત છે. ઘર્ષણ બળ, આ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, એ લંબળ ઉપર આધારિત છે અને સંપર્ક સપાટીઓના પ્રકાર ઉપર આધારિત છે. કેવી સપાટી છે? સિમેન્ટ કોંક્રિટ વાળી છે, કાચ જેવી લીસી છે, એ સંપર્ક સપાટીનો પ્રકાર કહેવાય. ઓઇલ લગાવેલી છે, એ સપાટીના પ્રકાર ઉપર આધારિત છે. જો સપાટી વધારે રફ, વધારે ખરબચડી હોય તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધારે લાગે, સપાટી લીસી હોય તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું લાગે, ઓછું હોય છે. ટેબલના ચાર પાયા નીચે ફ્લોરિંગ સાથે સંપર્કમાં છે ને, એ ટેબલને તમારે ધક્કો મારવો છે, ગતિમાં લાવવું છે, તો જે બળ લગાવવું પડશે એટલું જ બળ એ ટેબલને તમે ઊંધું કરી નાખો. ચાર પાયા ઉપર ને ઉપરનું જે સમતલ છે, ઉપરની સપાટી છે, નીચે ફ્લોરિંગના સંપર્કમાં રાખો. તો આ વખતે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધ્યું, પણ તમારે એ ટેબલને ગતિમાં લાવવા માટે લગાડવું પડતું બાહ્ય બળ તો પેલા જેટલું જ હશે. કારણ કે ટેબલ જ્યારે સવડું હતું ત્યારે માત્ર એના ચાર પાયા જ ફ્લોરિંગના કોન્ટેક્ટમાં હતા, એ વખતે સંપર્ક ક્ષેત્રફળ એકદમ ઓછું હતું. હવે એને ઊંધું કરી નાખ્યું તો આખી ટેબલની ઉપરની સપાટી છે ફ્લોરિંગ સાથે સંપર્કમાં, સંપર્ક ક્ષેત્રફળ વધી ગયું, પણ એ ટેબલને ગતિમાં લાવવા માટે, ખસેડવા માટે જે બાહ્ય બળ લગાવવું પડશે એ બંને કિસ્સામાં સરખું જ હશે. એટલે સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી, લંબ બળ ઉપર આધારિત છે. લંબ બળ છે એ વજન બળ ઉપર આધારિત. બસ આજે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.